નમસ્કાર દર્શક મિત્રો, રવાડ ઇલેક્ટ્રિક સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે લારાવેલની અંદર સર્ચ એપીઆઈ જોશું કે પર્ટિક્યુલર ડેટા આપણે સર્ચ કરવો યુઝિંગ એપીઆઈ તો કઈ રીતના એની એપીઆઈ બનશે અને કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ થશે એનું આપણે પ્રેક્ટિકલ જોશું. સૌપ્રથમ તમારે જ્યારે સર્ચ એપીઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો તમારે યુઝ થશે ગેટ મેથડ, બીજી કોઈ પણ મેથડનો યુઝ નહીં થાય. શું કામ? કારણ કે ગેટ મેથડથી આપણે પર્ટિક્યુલર વસ્તુ ફાઇન્ડ કરીને એ પ્રમાણેનો ડેટા આપણે જોવે છે, એટલે યુઝ થશે ગેટ મેથડનો. બરોબર છે? જનરલી જ્યારે તમારે સર્ચ એપીઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય ત્યારે આ રીતના સર્ચ એપીઆઈ છે એ ઇમ્પ્લિમેન્ટ થશે. સર્ચ અને પર્ટિક્યુલર જે કંઈ તમે સ્ટ્રીંગ પાસ કરો એ પાસ. બરોબર? આપણે પ્રેક્ટિકલ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. સૌ પ્રથમ તો આપણે મેમ્બર કંટ્રોલરની અંદર જઈએ અને એક ફંક્શન ક્રિએટ કરીએ. સર્ચ અંડરસ્કોર ડેટા. બરોબર છે? આ ફંક્શન કોલ કરાવી દે આપણી એપીઆઈ ની અંદર. ગેટ મેથડ નો યુઝ થશે આપણે એ પાસ કરી આપણે સર્ચ અને પર્ટિક્યુલર આપણું કંટ્રોલર એટ ધ રેટ આપણે જે ફંક્શન બનાવ્યું છે મેમ્બર કંટ્રોલરની અંદર એનું નામ એ પાસ કરી દઈએ. બરાબર? સર્ચ સાથે આપણે પર્ટિક્યુલર એક સ્ટ્રીંગ પાસ કરવાની છે. બરોબર છે? તો અહીંયા આપણે પાસ કરીએ નેમ. બરોબર છે? ને કંટ્રોલરની અંદર પાસ થશે પેરામીટરમાં ડોલર નેમ. સિમ્પલ લખીએ આપણે રિટર્ન કોલન કોલન આપણો આ જે ડેટાબેઝ છે ન્યૂ ડીબી એની અંદર જે મારું મેમ્બર્સ નામનું ટેબલ છે એની અંદરથી મારે ડેટા પર્ટિક્યુલર સર્ચ કરવો છે યુઝિંગ એપીઆઈ. અહીંયા લખીએ આપણે મેમ્બર, સોરી કોલન કોલન, પછી આવશે વેર, અહીંયા લઈએ નેમ, પછી પાસ કરીએ આપણે ડોલર નેમ અને પછી આવશે ગેટ. બરોબર? આપણે પર્ટિક્યુલર ડેટા છે એ સર્ચ કરીએ કે હું સર્ચ કરું છું જય. બરોબર છે? તો એ પ્રમાણેનો ડેટા છે એ મને સર્ચ કરીને આપશે જય નામ. ઇન કેસ બીજું કાંઈ નાખવું અહીંયા, બરોબર, સિમ્પલ જે નાખીશું કોઈ પણ પ્રકારનો એવો ડેટા મને ફેચ કરીને નહીં આપે, બ્લેન્ક આપશે. બરોબર? હવે એના માટે સિમ્પલ કે હું ખાલી સિમ્પલ જે નાખું તો જે રિલેટેડ જેટલા નામ અવેલેબલ હશે, બરોબર, એ નામ મને સિમ્પલ ફેચ કરીને આપવા જોઈએ યુઝિંગ એપીએ. તો એના માટે સિમ્પલ ચેન્જ કરવાનો રહેશે તમારે. સિમ્પલ અહીંયા લખીએ લાઈક પછી લઈએ પર્સન્ટેજ સાઇન ડોટ પછી લઈએ ડોટ અને પર્સન્ટેજ સાઇન. બરોબર છે? આ રીતની આખી પેટર્ન થશે. હવે જોઈએ આપણે આઉટપુટ એનું. સિમ્પલ જે સર્ચ કરું છું તો મને જે ઉપરથી જેટલો ડેટા હશે એટલો ફેચ કરીને આવશે. ઇન્સર્ટ કરી લઈએ આપણે ડેટા. અહીંયા હું લખું છું જેમી એડ્રેસ ગુજરાત. બરોબર? હવે એકવાર પાછું આઉટપુટ જોઈએ એનું. જે ઉપરથી જેટલા પણ નામ હશે, બરોબર છે, બધા નામ આપણે ફેચ કરીને અહીંયા આપશે. ઇનકેસ બીજું નામ છે આમાં સ્ટાર્ટ થઈ છે ટી, તો સિમ્પલ હું ટી સર્ચ કરીશ
તો મને ટી ઉપરથી જેટલા નામ આવતા હશે એટલા નામ મને ફેચ કરીને આપશે. પછી આપણે સિમ્પલ પાસ કરીએ એ બરોબર છે. તો નામમાં જેટલા જેટલા પણ એ આવતા હશે ગમે ત્યાં પણ, તો એટલો ડેટા મને અહીંયા સિમ્પલ યુઝિંગ એપીઆઈ મને ફાઇન્ડ કરીને આપશે સર્ચ કરીને. આ રીતના તમે લારાવેલની અંદર સર્ચ એપીઆઈ છે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.